નમસ્કાર મિત્રો, હું દર્શના ચૌહાણ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની YouTube ચેનલ વેક્ટર એજ્યુકેટર્સ પર. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત સરકારની પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા અગત્યના બંધારણના પ્રશ્નો વિશે. આની પહેલા આપણે Episode 11 to 13 એટલે કે 3 એપિસોડ જોઈ ચૂક્યા છીએ. આજે 4th એપિસોડ એટલે કે Episode 14ની શરૂઆતમાં વધુ સમય ન બગાડતા આપણે તરત જ પ્રશ્નો તરફ જલ્દીથી આગળ વધીએ. સૌપ્રથમ પ્રશ્ન છે મિત્રો કે ભારતમાં વિધાન પરિષદની રચના અથવા રદ ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે, તો મિત્રો કહો કે વિધાન પરિષદની રચના કોના દ્વારા થશે? રાજ્ય વિધાનસભા દ્વારા, રાષ્ટ્રપતિ દ્વારા કે પછી રાજ્યપાલ દ્વારા? તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે ભારતમાં વિધાન પરિષદની રચના અંગે બંધારણની અંદર શું કહેવામાં આવ્યું છે. તો બંધારણના અનુચ્છેદ 169 આર્ટિકલ 169ની અંદર કહેવામાં આવ્યું છે કે રાજ્યની વિધાન પરિષદની રચના કઈ રીતે થશે. તો મિત્રો, અનુચ્છેદ 169 અંતર્ગત રાજ્યની જે વિધાનસભા છે, આ રાજ્યની વિધાનસભા એ વિધાન પરિષદની રચના કરવા માટે અથવા તો તેની નાબૂદી કરવા માટે એક ઠરાવ પસાર કરશે અને આ ઠરાવને મિત્રો વિશેષ બહુમતીથી પસાર કરવો પડશે. વિશેષ બહુમતી એટલે કે જેટલી પણ કુલ સભ્ય સંખ્યા છે આ કુલ સંખ્યાના 50% કરતાં વધારે મત મળવા જોઈએ અને હાજર રહીને મત આપનારા સભ્યોની ઓછામાં ઓછી 2/3 બહુમતીથી પસાર થવું જોઈએ. પરંતુ મિત્રો, આ રીતે રાજ્યની વિધાનસભા એ પસાર તો કરી દેશે, પરંતુ તેને સંસદ વડે કાયદાકીય મંજૂરી આપવી જરૂરી છે. જ્યાં સુધી રાજ્ય વિધાનસભાએ પસાર કરેલા આ ઠરાવને સંસદ વડે કાયદાકીય મંજૂરી નહીં મળે ત્યાં સુધી રાજ્ય વિધાન પરિષદની રચના થઈ શકશે નહીં. તો મિત્રો, રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવા માટે અથવા તો તેને નાબૂદ કરવા માટેના સંપૂર્ણ અધિકારો કોની પાસે રહેલા છે? રાજ્યની વિધાનસભા પાસે. તો મિત્રો, અહીંયા આગળ આપણો જવાબ શું થઈ જશે? માત્ર એક. વિધાન પરિષદની રચનામાં ના ક્યાંય રાષ્ટ્રપતિ આવશે કે ના ક્યાંય રાજ્યપાલ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા તો કયા વિધાનો સાચા છે. મિત્રો, આપણને 3 વિધાનો આપેલા છે, જોઈએ કે આમાંથી કયા સાચા છે અને કયા નહીં. પહેલું વિધાન છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં કાયદા બનાવે છે. તો આ વિધાન મિત્રો અહીંયા આગળ સાચું છે કે સંસદ એ પોતાના અધિકાર ક્ષેત્રમાં રહીને કાયદાઓ બનાવશે. જેમ કે કેન્દ્ર સરકાર છે તો કેન્દ્ર સરકાર કેન્દ્ર માટે કાયદાઓ બનાવશે, તે પર્ટિક્યુલર કોઈ રાજ્ય માટે કાયદાઓ નહીં બનાવે. અને કોઈ રાજ્યની વિધાનસભાઓ છે તો ગુજરાત રાજ્યની વિધાનસભા એ ગુજરાત રાજ્ય માટે કાયદાઓ બનાવશે, તે કેન્દ્રના કાયદાઓ પણ નહીં બનાવી શકે કે કોઈ અન્ય રાજ્યના પણ કાયદાઓ નહીં બનાવી શકે. તો સંસદ અને દરેક રાજ્યની વિધાનસભાઓ એ પોતાના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં જ કાયદાઓ બનાવી શકે છે. તો પહેલું વિધાન અહીંયા આગળ સાચું છે. બીજું વિધાન જોઈએ કે સંસદ અને રાજ્ય વિધાનસભાની કાયદાકીય સત્તા અબાધિત નથી. તો મિત્રો, આ વિધાન પણ સાચું છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાની જેટલી પણ કાયદાકીય સત્તાઓ છે તે અબાધિત નથી, ક્યાંક ને ક્યાંક તેમના પર બંધન આવે જ છે. મિત્રો, વાત કરીએ આપણે અનુસૂચિ 7ની. અનુસૂચિ 7ની અંદર શું આપણને આપેલું છે મિત્રો? તો મિત્રો, અનુસૂચિ 7ની અંદર આપણને 3 યાદી આપેલી છે, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી. આ ત્રણે ત્રણ યાદીઓની અંદર અમુક વિષયો આપેલા છે. અમુક વિષયો ઉપર માત્ર કેન્દ્ર સરકાર કાયદા બનાવી શકે છે, અમુક વિષયો ઉપર માત્ર રાજ્ય સરકાર કાયદા બનાવી શકે છે. તો અમુક વિષયો એવા છે જેમ કે નૌસેના, વાયુસેના, થલસેના, નાગરિકતા વગેરે જેવા વિષયો પર ફક્ત અને ફક્ત કેન્દ્ર સરકાર જ કાયદાઓ બનાવી શકે છે, તેના પર કોઈ રાજ્ય સરકાર કાયદાઓ નથી બનાવી શકતી. તો આવા વિષયો આવી જશે સંઘ યાદીની અંદર. અમુક વિષયો એવા હોય છે જેમ કે પોલીસ, પાણી, જમીન, કૃષિ, આ બધા જે વિષયો છે કે જેના પર ફક્ત રાજ્ય જ કાયદાઓ બનાવી શકે છે, તો તેની અંદર કેન્દ્ર સરકાર કોઈ કાયદા નહીં બનાવી શકે. તો આમ કેન્દ્ર સરકાર અને રાજ્યની વિધાનસભાઓ આ લોકોના કાયદાકીય સત્તા એ અબાધિત નથી, ક્યાંક ને ક્યાંક તેમના પર બંધન આવે છે. રાજ્ય યાદીમાં જેટલા વિષયો છે તેના પર જ માત્ર રાજ્યની સરકાર કાયદાઓ બનાવી શકે. જે વિષયો સંઘ યાદી અંતર્ગત આવે છે તેના પર માત્ર કેન્દ્ર સરકાર જ કાયદાઓ બનાવી શકે છે. અને સંવર્તી યાદીની વાત કરીએ તો તેની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને તેમાં કાયદાઓ બનાવી શકે છે. પરંતુ બંધન ક્યાં આવશે મિત્રો? કે સંઘ યાદીના કોઈ વિષય પર રાજ્યની સરકાર કાયદાઓ નહીં બનાવી શકે અને રાજ્ય યાદીના કોઈ પણ વિષયો ઉપર કેન્દ્ર સરકાર કાયદાઓ નહીં બનાવી શકે. તો આમ બીજું વિધાન પણ અહીંયા આગળ સાચું છે. ત્રીજું વિધાન જોઈએ મિત્રો કે સંસદ ભારતીય બંધારણની મૂળભૂત રચનાને રદ કરી શકશે નહીં અથવા બદલી શકાશે નહીં. તો મિત્રો, આ વિધાન પણ સાચું છે કે સંસદ અથવા તો રાજ્યની સરકાર ગમે તેટલા ફેરફારો બંધારણમાં કરી શકે છે, પરંતુ શરત માત્ર એટલી જ કે જે પણ ફેરફારો કરવામાં આવે તે ફેરફારમાં બંધારણની મૂળભૂત રચના, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રાઇન, એ ક્યારેય બદલાવવું જોઈએ નહીં. તો આમ અહીંયા આગળ આપેલા 3ે 3 વિધાનો સાચા છે. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? 1, 2 અને 3. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. આપણને ફરી 3 વિધાનો આપવામાં આવેલા છે. જોઈએ કે આ જે વિધાનો છે તે રાષ્ટ્રીય મહિલા આયોગ રિલેટેડ આપવામાં આવ્યા છે. તો સૌપ્રથમ તો આપણે રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે થોડી જાણકારી મેળવીએ. તો મિત્રો,
1990 ની અંદર સંસદ દ્વારા એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદામાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની દશા સુધારવા માટે તેમના વિકાસ માટે થઈને એક આયોગની રચના કરવામાં આવે. અને મિત્રો, આ કાયદા અંતર્ગત 1992 ની અંદર મહિલાઓના વિકાસ માટે થઈને રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી. રાષ્ટ્રીય મહિલા આયોગ, નેશનલ કમિશન ફોર વુમન. તો મિત્રો, રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1992 ની અંદર. કયા કાયદા અંતર્ગત? 1990માં સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાની અંતર્ગત 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી. કોની આગેવાનીમાં મિત્રો? તો સૌ પ્રથમ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ હતા તે હતા શ્રીમતી જયંતી પટનાયક. શ્રીમતી જયંતી પટનાયકની આગેવાની હેઠળ, તેમના અધ્યક્ષ પદ હેઠળ રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. મિત્રો, હાલની વાત કરીએ તો હાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમનના અધ્યક્ષ કોણ છે? તો હાલમાં એટલે કે 2019ની સ્થિતિમાં તે છે શ્રીમતી રેખા શર્મા. તો મિત્રો, જોઈએ કે આ રાષ્ટ્રીય મહિલા આયોગનું કાર્ય શું છે. રાષ્ટ્રીય મહિલા આયોગનું કાર્ય છે કે જે પણ મહિલાઓ માટેની જોગવાઈઓ બનાવવામાં આવેલી છે, જે કાયદાઓ લાગુ કરવામાં આવેલા છે, તેમનું અમલીકરણ બરાબર થાય છે કે નહીં તેની તપાસ કરવી, અને તેના રિલેટેડ જે રિપોર્ટ છે તે દર વર્ષે અથવા તો જ્યારે પણ આયોગને જરૂરી જણાય તે સમયે કેન્દ્ર સરકારને રજૂ કરવો. આ ઉપરાંત મહિલાઓના કોઈ અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો તેની નોટિસ આપવાનું કાર્ય પણ રાષ્ટ્રીય મહિલા આયોગ કરે છે. તો મિત્રો, આ હતી રાષ્ટ્રીય મહિલા આયોગની વાત. હવે આપણે વિધાનો જોઈએ. સૌપ્રથમ વિધાનમાં કહ્યું છે કે મહિલાઓના હિત અને અધિકારોના રક્ષણ અને પ્રોત્સાહન માટે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી. તો આ વિધાન મિત્રો સાચું છે. રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ક્યારે થઈ હતી? 1992ની અંદર. સાચું છે. બીજું વિધાન જોઈએ કે 1990માં સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદા હેઠળ તેની સ્થાપના કરવામાં આવી હતી. આ વિધાન પણ મિત્રો અહીંયા સાચું છે. આગળનું વિધાન જોઈએ કે ભારત સરકારનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આયોગ માટે નોડલ મંત્રાલય છે. તો મિત્રો, આ વિધાન પણ સાચું છે કે જે રાષ્ટ્રીય મહિલા આયોગ બનાવવામાં આવ્યું છે, આ રાષ્ટ્રીય મહિલા આયોગ એ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ આ રાષ્ટ્રીય મહિલા આયોગ એક કાર્ય કરે છે. તો મિત્રો, અહીંયા આગળ આપણો જવાબ શું થઈ જશે કે આપેલા ત્રણે ત્રણ વિધાનો સાચા છે. તો જવાબ આવશે ઓપ્શન સી, 1, 2 અને 3. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત અધિકારો અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રથમ વિધાન છે મિત્રો કે રાજ્ય કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા ભારતના ક્ષેત્રમાં કાયદાઓની સમાન સુરક્ષાને નકારી શકશે નહીં. તો મિત્રો, આ જ વાત આપણને કહેવામાં આવી છે અનુચ્છેદ 14ની અંદર, એટલે કે આર્ટિકલ 14ની અંદર. અનુચ્છેદ 14માં આપણને શું કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને કાયદા સામે સમાન રક્ષણ અને દરેક વ્યક્તિ માટે સમાન કાયદો. તો અનુચ્છેદ 14 આપણને કહે છે મૂળભૂત અધિકાર છે આપણો કે દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા મળશે અને ભારતના દરેક ક્ષેત્રમાં કાયદાઓની સમાન સુરક્ષા હશે. તો તે આપણને આપેલું છે આપણા મૂળભૂત અધિકારની અંદર. તો મિત્રો, તેને તો નકારી શકાય નહીં જ. તો આ વિધાન અહીંયા આગળ સાચું છે. બીજું વિધાન જોઈએ મિત્રો કે મૂળભૂત અધિકારોમાં બંધારણના અનુચ્છેદ 29 એ ભાર મૂકે છે કે ભારતના બધા નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર હશે. તો મિત્રો, આ વસ્તુ અહીંયા આગળ સાચી કે ખોટી? કે ભારતના બધા નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર હશે. સાચું છે મિત્રો. પરંતુ મિત્રો, આ વાત કે બધા નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર હશે તે અનુચ્છેદ 29ની અંદર નહીં, તે આપણને કહેવામાં આવ્યું છે અનુચ્છેદ 19ની અંદર. તો મિત્રો, અનુચ્છેદ 19ના સબ આર્ટિકલ 1ની અંદર પહેલી સ્વતંત્રતા આપણને આપવામાં આવી છે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો મિત્રો, આ સ્વતંત્રતાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? 29 નહીં પરંતુ 19. તો અહીંયા આગળ બીજું વિધાન જે છે તે ખોટું થઈ જશે. આગળના વિધાન જોઈએ મિત્રો કે અંતઃકરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારને મૂળભૂત અધિકારોમાં સમાવવામાં આવેલ છે. તો આ વિધાન સાચું છે મિત્રો. કયા અનુચ્છેદ અંતર્ગત? અનુચ્છેદ 25 અંતર્ગત. અનુચ્છેદ 25માં કહેવામાં આવ્યું છે કે ભારતના કોઈપણ નાગરિકને અંતઃકરણથી કોઈપણ ધર્મ પાળવાની, માનવાની કે તેનો પ્રચાર કરવાની છૂટ છે. તો મિત્રો, અહીંયા આગળ આપેલા ત્રણ વિધાનોમાંથી વિધાન 1 અને 3 સાચા છે. તો આપણો જવાબ શું થઈ જશે? માત્ર 1 અને 3. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પછાત વર્ગો માટેનું રાષ્ટ્રીય આયોગ એ સર્વોચ્ચ ન્યાયાલયના નીચેના પૈકી કયા સીમાચિહ્ન ચુકાદાનું પરિણામ છે? તો મિત્રો, આનો જવાબ છે ઇન્દ્રા સાહની એન્ડ અધર્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1992 કેસ.
इंदिरा सानी एंड अदर्स वर्सेस यूनियन ऑफ इंडिया 1990 केस अंतर्गत ए चुकादो आपवामां आव्यो हतो के पछात वर्गो माटे पण राष्ट्रीय आयोग बनाववामां आवे अने आ केसना चुकादा अंतर्गत 14 ऑगस्ट 1993 ना रोज पछात वर्गो माटेनुं राष्ट्रीय आयोग एटले के नेशनल कमिशन फॉर बेकवर्ड क्लासीसनी स्थापना करवामां आवी हती। तो मित्रों एनसीबीसी एटले के पछात वर्ग माटेनुं राष्ट्रीय आयोग तेनी स्थापना क्यारे करवामां आवी हती 14 ऑगस्ट 1993 ना रोज अने कया केसना चुकादा आधारे इंदिरा सानी एंड अधर्स वर्सेस यूनियन ऑफ इंडिया 1992 केसना आधारे। અને મિત્રો આ જે એનસીબીસી છે તેને 102 માં બંધારણીય સુધારા દ્વારા બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો। તો મિત્રો રાષ્ટ્રીય આયોગ પછાત વર્ગ માટેના રાષ્ટ્રીય આયોગને બંધારણીય દરજ્જો કયા સુધારા હેઠળ આપવામાં આવ્યો 102 માં બંધારણીય સુધારા હેઠળ અને આ આયોગની સ્થાપના કયા કેસના ચુકાદા અંતર્ગત કરવામાં આવી ઇન્દિરા સાહની એન્ડ અધર્સ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા 1992 કેસ અંતર્ગત। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે જ્યારે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો ખાલી હોય ત્યારે તેમની ફરજો કોના દ્વારા બજાવવામાં આવે છે। ઓપ્શન જોઈએ મિત્રો કે વરિષ્ઠતમ ઉપલબ્ધ ન્યાયાધીશ વડે, કોર્ટના બીજા ન્યાયાધીશોમાંથી રાષ્ટ્રપતિ નિમે તેના દ્વારા, રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા બાદ કોર્ટના બીજા ન્યાયાધીશોમાંથી રાષ્ટ્રપતિ નિમે તે, કે પછી મંત્રીમંડળના પરામર્શ બાદ વરિષ્ઠતમ ઉપલબ્ધ ન્યાયાધીશ। તો મિત્રો વરિષ્ઠતમ ઉપલબ્ધ ન્યાયાધીશ તેમનો ચુનાવ તો થતો જ નથી કારણ કે હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના કોઈ પણ ન્યાયાધીશની નિમણૂક એ કોના દ્વારા કરવામાં આવશે માત્ર અને માત્ર રાષ્ટ્રપતિ દ્વારા। તો જે વરિષ્ઠતમ ન્યાયાધીશ હતે તેમને મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો આપી દેશે તે વાત તો અહીંયા ખોટી જ છે। તો ઓપ્શન એ અને ઓપ્શન ડી એ તો અહીંયા આગળ જ નીકળી જાય છે। ઓપ્શન બી જોઈએ કે કોર્ટના બીજા ન્યાયાધીશોમાંથી રાષ્ટ્રપતિ નિમે તે, આ વિધાન મિત્રો અહીંયા આગળ સાચું છે। ઓપ્શન સી જોઈએ કે રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા બાદ કોર્ટના બીજા ન્યાયાધીશોમાંથી રાષ્ટ્રપતિ નિમે તે, મિત્રો એક વખત રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થઈ જાય ત્યારબાદ જે અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની હોય છે આ અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં રાજ્યપાલ અને મુખ્ય ન્યાયાધીશની સલાહ રાષ્ટ્રપતિ લે છે પરંતુ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક વખતે તેમણે કોઈ રાજ્યપાલ સાથે પરામર્શ કરવાની જરૂર પડતી નથી। તો આ ઓપ્શન પણ મિત્રો અહીંયા આગળ ખોટો છે। તો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે કે જ્યારે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો ખાલી હોય અને તેમની ફરજો બજાવવા માટે કોના દ્વારા નિમણૂક થાય છે, કોર્ટના બીજા ન્યાયાધીશોમાંથી રાષ્ટ્રપતિ નિમે તે। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નિંદા પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે। વિધાનો જોઈએ આપણે કે આ પ્રસ્તાવમાં અવિશ્વાસ પ્રસ્તાવથી વિપરીત લોકસભામાં તેને હાથ ઉપર લેવા માટેના કારણો જણાવવા જોઈએ। તો સૌપ્રથમ તો મિત્રો જોઈએ આપણે કે નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસ પ્રસ્તાવ છે શું। મિત્રો નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસ પ્રસ્તાવ આ બંને પ્રસ્તાવ જે છે તે વિરોધ પક્ષ દ્વારા લાવવામાં આવે છે। વિરોધ પક્ષ દ્વારા લાવવામાં આવે છે નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસ પ્રસ્તાવ। નિંદા પ્રસ્તાવ જે છે તે કોઈ પણ એક મંત્રી અથવા તો સંપૂર્ણ મંત્રી પરિષદની વિરુદ્ધમાં લાવી શકાય છે, જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે તે સંપૂર્ણ મંત્રી પરિષદની વિરુદ્ધ લાવવામાં આવે છે। નિંદા પ્રસ્તાવની વાત કરીએ મિત્રો તો નિંદા પ્રસ્તાવ એ ફક્ત કોઈ એક મંત્રીની વિરુદ્ધ અથવા તો પૂરેપૂરી મંત્રી પરિષદની વિરુદ્ધ કોઈ તેમની સરકારની નીતિની ટીકા કરવા માટે કે તેમની આલોચના કરવા માટે થઈને કરવામાં આવે છે। નિંદા પ્રસ્તાવ ફક્ત તેમની આલોચના કરવા માટે કરવામાં આવે છે, સરકારની નીતિની ટીકા કરવા માટે કરવામાં આવે છે। જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ જે છે તે જો તમને સરકારની અંદર વિશ્વાસ ન રહ્યો હોય તો તમને સરકાર પર વિશ્વાસ છે કે નહીં તે જાણવા માટે થઈને આ પ્રસ્તાવ લાવવામાં આવે છે। અને મિત્રો આ પ્રસ્તાવ રજૂ કરવા માટે, અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે। અને મિત્રો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવા માટે 50 સભ્યોનો લેખિત પ્રસ્તાવ જરૂરી છે। તો મિત્રો અવિશ્વાસનો પ્રસ્તાવ જો એક વખત રજૂ થાય અને જો તે પ્રસ્તાવ પસાર થઈ જાય તો તેનો મતલબ એવો થાય છે કે હવે સભ્યોને સરકારમાં વિશ્વાસ રહ્યો નથી। જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જાય તો જે તત્કાલીન સરકાર હોય છે તેમણે રાજીનામું આપવું પડે છે, પરંતુ જો નિંદા પ્રસ્તાવ પસાર થાય તો તે ફક્ત તેમની ટીકા કરવા માટે જ અથવા તો તેમની સરકારની નીતિની આલોચના કરવા માટે જ લાવવામાં આવ્યો હોય છે। તો આ સમયે જો નિંદા પ્રસ્તાવ પસાર થઈ જાય છે તો મંત્રી પરિષદને રાજીનામું આપવું જરૂરી નથી। તો નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસના પ્રસ્તાવની અંદર ફરક કેટલો છે, બંને લાવવામાં તો આવે છે વિરોધ પક્ષના નેતાઓ વડે જ, પરંતુ જો નિંદા પ્રસ્તાવ પસાર થઈ જાય છે તો સરકારને રાજીનામું આપવાની જરૂર પડતી નથી, પરંતુ જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જાય છે
તો કમ્પલસરી મંત્રી પરિષદે રાજીનામું આપવું જરૂરી છે. તો આ ડિફરન્સ છે નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસના પ્રસ્તાવની અંદર. અને હા મિત્રો, જો નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસનો પ્રસ્તાવ એ સૌપ્રથમ તો લોકસભાના અધ્યક્ષની પૂર્વ મંજૂરીથી જ લેવામાં આવશે, અને જો લોકસભાના અધ્યક્ષ તેમને ના મંજૂર પણ કરી શકે છે. જો ના મંજૂર કરવામાં આવે તો આ પ્રસ્તાવ ત્યાં જ ભાંગી પડશે. તો જોઈએ મિત્રો કે આપણને કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવમાં અવિશ્વાસ પ્રસ્તાવથી વિપરીત લોકસભામાં તેને હાથ ઉપર લેવા માટેના કારણો જણાવવા જોઈએ. તો મિત્રો, જેમ મેં કહ્યું કે અવિશ્વાસનો પ્રસ્તાવ શા માટે લાવવામાં આવે છે, કે સરકાર પર સભ્યોને વિશ્વાસ છે કે નહીં તે જાણવા માટે. તો તે સમયે તો સીધું વોટિંગની જ વાત આવશે. પરંતુ જો નિંદા પ્રસ્તાવ છે તો નિંદા પ્રસ્તાવ શા માટે લાવવામાં આવે છે? કોઈપણ મંત્રી અથવા તો મંત્રી પરિષદની ટીકા કરવા માટે કે સરકારની કોઈ નીતિની આલોચના કરવા માટે. તો હવે તમારે કોઈની ટીકા કરવી છે કે કોઈની આલોચના કરવી છે તો તમે કયા કારણોસર તેની નિંદા કરવા માંગો છો તે તો તમારે જણાવવું જરૂરી જ છે. તો આ વિધાન અહીંયા આગળ સાચું છે. બીજું વિધાન જોઈએ કે તે એક વ્યક્તિગત મંત્રી, મંત્રી જૂથ અથવા સમગ્ર મંત્રીમંડળની વિરુદ્ધ લાવી શકાય છે. તો આ વિધાન પણ સાચું છે મિત્રો. નિંદા પ્રસ્તાવ કોઈ એક મંત્રી, મંત્રી જૂથ અથવા તો સમગ્ર મંત્રીમંડળની વિરુદ્ધમાં લાવી શકાય છે. જો અવિશ્વાસનો પ્રસ્તાવ હોય તો તે સમગ્ર મંત્રીમંડળ ઉપર જ લાવવામાં આવે છે. અને ત્રીજું વિધાન જોઈએ, જો પસાર થાય તો મંત્રીમંડળે પદથી રાજીનામું આપવું પડે છે. તો મિત્રો, આ વિધાન અહીંયા આગળ ખોટું છે. નિંદા પ્રસ્તાવ જો પસાર થઈ જાય તો સરકારને, મંત્રીમંડળને રાજીનામું આપવું પડતું નથી. જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો અને તો જ રાજીનામું આપવું પડે છે. તો અહીંયા આગળ આપણો જવાબ શું થઈ જશે કે વિધાન એક અને બે, એટલે કે માત્ર એક અને બે વિધાન સાચા છે, ત્રીજું વિધાન ખોટું છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક નીચેના પૈકી કઈ પરિસ્થિતિના લીધે થાય છે? પહેલી પરિસ્થિતિ જોઈએ કે પ્રથમ ગૃહ ખરડો પસાર કરે છે અને બીજું ગૃહ કેટલાક સુધારા સૂચવે છે કે જે પ્રથમ ગૃહને સ્વીકાર્ય નથી. હવે પહેલા ગૃહે તો ખરડો પસાર કરી દીધો, બીજા ગૃહની અંદર મોકલ્યો, પરંતુ બીજો ગૃહ કોઈ સૂચન કરે છે અને આ સૂચન પ્રથમ ગૃહને સ્વીકાર્ય નથી. તો હવે આ કન્ડિશનની અંદર સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે. બીજી પરિસ્થિતિ જોઈએ કે પ્રથમ ગૃહ ખરડો પસાર કરે છે અને બીજું ગૃહ 14 દિવસના સમયગાળા સુધી ખરડા ઉપર કોઈ કાર્યવાહી કરતું નથી. મિત્રો, આ વિધાન અહીંયા આગળ ખોટું છે. પહેલા ગૃહે તો પસાર કરી દીધું, હવે બીજા ગૃહ પાસે ખરડો ગયો, પણ આ ગૃહ 14 દિવસ નહીં, જો આ ગૃહ 6 માસ સુધી, 6 મહિના સુધીના સમયગાળા સુધી જો કોઈ એક્શન ના લે, 6 મહિના સુધી જો આ ખરડા પર કોઈ કાર્યવાહી ન કરે તો સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. અને મિત્રો, કહો કે સંયુક્ત બેઠક કયા અનુચ્છેદ અંતર્ગત બોલાવવામાં આવે છે? આપણને કોઈ તકલીફ પડે, કોઈ પણ બીમારી આવે તો આપણે સૌથી પહેલાં કોલ કોને કરીએ? એમ્બ્યુલન્સને. એમ્બ્યુલન્સને કોલ કયા નંબર પર કરીએ? 108 પર. તો જ્યારે સંસદ પર બીમાર પડે છે, એટલે કે જ્યારે ખબર નથી પડતી કે હવે આ ખરડાનું કરવું શું, તો તે સમયે સંયુક્ત બેઠક બોલાવવા માટે પણ એમ્બ્યુલન્સને કોલ કરીશું. એટલે કે સંયુક્ત બેઠક આપણને કયા અનુચ્છેદ અંદર આપેલું છે? અનુચ્છેદ 108ની અંદર. તો મિત્રો, સંયુક્ત બેઠક ક્યારે બોલાવવામાં આવશે? એક ગૃહ ખરડો પસાર કરે, બીજું ગૃહ કોઈ સૂચન કરે, પરંતુ એ સૂચન પ્રથમ ગૃહને મંજૂર ન હોય ત્યારે, અને પ્રથમ ગૃહે કોઈ ખરડો પસાર કરી દીધો છે અને આ ખરડા ઉપર બીજું ગૃહ 6 મહિના સુધી કોઈ પણ કાર્યવાહી ન કરે તો રાષ્ટ્રપતિ દ્વારા સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. અને આ કયા અનુચ્છેદ અંતર્ગત કહેવામાં આવ્યું છે? અનુચ્છેદ 108 અંતર્ગત. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે? ઓપ્શન એ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતીય રાષ્ટ્રપતિના વીટો પાવર બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? તો સૌ પ્રથમ તો આપણે જોઈ લઈએ મિત્રો કે ભારતના રાષ્ટ્રપતિનો વીટો પાવર આ હોય છે શું. વીટો પાવર કયા અનુચ્છેદના અંદર આપેલો છે મિત્રો આપણને? અનુચ્છેદ 111ની અંતર્ગત આપેલા છે ભારતના રાષ્ટ્રપતિના વીટો પાવર. જોઈએ મિત્રો કે ભારતના રાષ્ટ્રપતિને 3 વીટો પાવર આપેલા છે, સંપૂર્ણ વીટો, નિલંબનકારી વીટો અને પોકેટ વીટો. તો મિત્રો, સંપૂર્ણ વીટો એટલે કે એબ્સોલ્યુટ વીટોની વાત કરીએ તો એબ્સોલ્યુટ વીટોની અંદર જે પણ ખરડો જે છે તે રાષ્ટ્રપતિ પાસે પહોંચે તો રાષ્ટ્રપતિ કાં તો તેને મંજૂર કરી શકે છે અથવા તો તેને ના મંજૂર કરી શકે છે. કાં તો હા કહેશે અથવા તો ના કહેશે. જો હા કહેશે તો એ ખરડો કાયદો બની જશે અને જો ના કહેશે તો તે ખરડાની પ્રક્રિયા ત્યાં જ ભાંગી પડશે. તો એક પાવર આ છે રાષ્ટ્રપતિ પાસે, એબ્સોલ્યુટ વીટો, કે તે ખરડા ઉપર કાં તો મંજૂરી આપશે કાં તો તેને ના મંજૂર કરશે. બીજો વીટો જોઈએ કે તે છે નિલંબનકારી વીટો, એટલે કે સસ્પેન્સિવ વીટો. મિત્રો, સસ્પેન્સિવ વીટોની અંદર ખરડો રાષ્ટ્રપતિ પાસે આવે, આ ખરડો જો રાષ્ટ્રપતિને ન ગમે અથવા તો તેમાં તેઓ કોઈ સલાહ સૂચન કરવા માંગતા હોય તો તે પોતાના સૂચન સાથે અથવા તો કોઈ સૂચના વગર લોકસભાને અથવા તો રાજ્યસભાને પરત કરે છે. પરંતુ જો આ પરત કરેલો ખરડો એ કોઈ પણ સુધારણા વગર
ફરી પાછો કોઈ પણ વિચારણા કર્યા વગર ફરી પાછો તેના તે જ સ્વરૂપે રાષ્ટ્રપતિ પાસે પાછો આવે છે તો તે સમયે રાષ્ટ્રપતિ તેના પર સહી કરવા માટે બંધાયેલા છે એટલે કે રાષ્ટ્રપતિ એક વખત પુનઃ વિચારણા માટે લોકસભા અથવા રાજ્યસભાને આ ખરડો પરત કરી શકે છે પરંતુ જો પછી તેમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર જ જો તેને પાછો રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે તો તે સમયે રાષ્ટ્રપતિ તેના પર સહી કરવા માટે બંધાયેલા છે પોકેટ વીટોની વાત કરીએ મિત્રો આ પાવરની અંદર રાષ્ટ્રપતિ એ ખરડા માટે કોઈ પણ નિર્ણય પોતાનો કહેશે નહીં ના તો તેઓ હા કહેશે ના તો તેઓ ના કહેશે ના તો પુનઃવિચારણા માટે પાછો આપશે આ ખરડા ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં એટલે કે તેઓ સિમ્પલી પોતાની પાસે પોતાના પોકેટમાં રાખી લેશે આ છે પોકેટ વીટો તો મિત્રો અહીંયા આગળ આપણને રાષ્ટ્રપતિના વીટો પાવર વિશે અમુક વિધાનો આપેલા છે તો તેને ચેક કરીએ સૌથી પહેલા કહેવામાં આવ્યું છે એબ્સોલ્યુટ વીટો વિશે કે તે રાષ્ટ્રપતિ જાહેર કરે તે ખરડાની મંજૂરી અટકાવે છે જો તે આવું કરે તો ખરડાનો અંત આવે છે હા એબ્સોલ્યુટ વીટોમાં જેમ મેં કહ્યું કે કાં તો હા કહેશે કાં તો ના કહેશે તો જો તેઓ એવું જાહેર કરે કે તેઓ ખરડાની મંજૂરી અટકાવે છે તો અહીંયા આગળ ખરડાનો અંત આવશે તો આ વિધાન સાચું છે નિલંબનકારી વીટો જોઈએ કે તે રાષ્ટ્રપતિ સૂચનો સાથે અથવા સૂચનો સિવાય ખરડાને સંસદની પુનઃવિચારણા માટે મોકલે છે સાચું છે કાં તો સૂચનો સાથે અથવા તો સૂચનો વગર પુનઃવિચારણા માટે પાછું મોકલે છે પરંતુ જો ફરીથી આ ખરડો તેમના પાસે આવે તો તેઓ સહી કરવા માટે બંધાયેલા છે ત્રીજું જોઈએ ક્વોલિફાઈડ વીટો જો રાષ્ટ્રપતિ ખરડા પર કોઈ કાર્યવાહી ન કરે મિત્રો આવા તો કોઈ વીટોનું બંધારણમાં ઉલ્લેખ છે જ નહીં જો રાષ્ટ્રપતિ ખરડા પર કોઈ કાર્યવાહી ન કરે તો આ તેમના કયા વીટો પાવરની અંતર્ગત આવશે પોકેટ વીટોની અંતર્ગત તો અહીંયા આગળ ત્રીજું વિધાન જે છે તે છે ખોટું અને ચોથું વિધાન જોઈએ કે સંપૂર્ણ વીટો એટલે કે રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ વિના સંપૂર્ણ વીટોનો ઉપયોગ કરે છે તો મિત્રો અહીંયા આગળ આ વિધાન ખોટું છે ક્યાંક જો રાષ્ટ્રપતિને જરૂર જણાય તો તેઓ મંત્રીમંડળની સલાહ પણ લઈ શકે છે તો મિત્રો અહીંયા આગળ ફક્ત જોડી એક અને બે આ બે જ સાચી હતી તો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે મિત્રો માત્ર એક અને બે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સંઘ સરકાર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા તો કયા વિધાનો સાચા છે પહેલું વિધાન છે કે કેબિનેટ સચિવની સલાહ અનુસાર વડાપ્રધાન દ્વારા ભારત સરકારના મંત્રાલયો અને વિભાગો રચવામાં આવશે તો મિત્રો વડાપ્રધાન દ્વારા ભારત સરકારના જે પણ મંત્રાલયો અને વિભાગો રચવામાં આવે છે તેમાં કેબિનેટ સચિવની કોઈ જ સલાહ લેવામાં આવતી નથી બીજું વિધાન જોઈએ કે વડાપ્રધાનની સલાહ અનુસાર ભારતના રાષ્ટ્રપતિ પ્રત્યેક મંત્રાલય મંત્રીને ફાળવે છે તો આ વિધાન મિત્રો સાચું છે કે ભારતના રાષ્ટ્રપતિ એ પ્રત્યેક મંત્રાલયને તેમના મંત્રીની ફાળવણી કરે છે અને કોની સલાહથી વડાપ્રધાનની સલાહથી તો આ વિધાન મિત્રો અહીંયા આગળ સાચું છે તો આપણો જવાબ શું થઈ જશે ઓપ્શન બી કે નીચેના પૈકી જે વિધાન સાચું છે તે છે કે વડાપ્રધાનની સલાહ અનુસાર ભારતના રાષ્ટ્રપતિ પ્રત્યેક મંત્રાલય મંત્રીને ફાળવે છે તો મિત્રો આ હતા એપિસોડ 14ના બંધારણના 10 પ્રશ્નો આગળ પણ આવા નવા નવા કન્સેપ્ટ સાથે નવા નવા પ્રશ્નો સાથે આપણે મળતા રહીશું તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વેક્ટર એજ્યુકેટર્સ સાથે જોડાઈ રહો થેન્ક યુ